સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાના એકમાત્ર પ્રધાન પરબતભાઈ પટેલને ખાતાની કરાઈ ફાળવણી. પરબતભાઈ પટેલને સોંપાઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગની જવાબદારી. થરાદ નજીકના વજીગઢ ગામનો શખ્સ પરવાના વગરની દેશી બનાવટી બંદૂક સાથે એલસીબી પોલીસના હાથે ઝડપાયો. ગુંદરી ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ગાડી સહિત 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ. ધાનેરાના વિવાદિત શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી દરમિયાન ગરમાગરમીના દ્રશ્યો વચ્ચે સાંજ સુધીમાં 30 દુકાનોની હરાજી સંપન્ન. 1.5 કરોડ જેટલી માતબર આવકથી છલકાઈ પાલિકાની તિજોરી. બનાસકાંઠાની નર્મદા યોજનાની નહેરોમાં આવતીકાલથી 10 દિવસ માટે પાણીનું વહેણ રહેશે બંધ. ડીસામાં બારદાન ના હોવાના બહાના હેઠળ ટેકાના ભાવે મગફળીનો તોલ બંધ કરી દેવાતા મનસ્વી નિર્ણયથી ખેડૂતો લાલઘુમ. હજુએ સમાચાર વિગતવાર. ગુજરાતની નવી ભાજપ સરકારના મંત્રીમંડળમાં સ્થાન પામેલા પ્રધાનોને ગત ગુરુવારે ખાતાઓની ફાળવણી કરી દેવાઈ છે. ત્યારે બનાસકાંઠામાંથી મંત્રીમંડળમાં સ્થાન પામેલા એકમાત્ર પ્રધાન પરબતભાઈ પટેલને પણ સિંચાઈ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તેમજ પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. અગાઉ પરબતભાઈ પટેલ મંત્રી તરીકે આરોગ્ય અને વાહન વ્યવહાર વિભાગનો કાર્યભાર સંભાળી ચૂક્યા હોય, આ વખતે પણ તેમને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપાય તેવા અનુમાનો થઈ રહ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંત્રી પરબતભાઈ પટેલને સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગની જવાબદારી સોંપી છે, ત્યારે પરબતભાઈ પટેલ આ નવી જવાબદારીને પણ પૂરો ન્યાય આપશે જ તેવો આશાવાદ જિલ્લાવાસીઓએ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત નગરપાલિકાના સત્તાધીશોની મનમાની છાસવારે અવનવા વિવાદો સર્જતી રહે છે. થોડા સમય પૂર્વે નગરમાં નવા રોડમાર્ગોના બાંધકામમાં આચરાયેલી કથિત ગેરરીતિઓનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને હવે પાલિકાની નગરોળતાના પગલે નિર્દોષ લોકો માટે સર્જાતી મુશ્કેલી સંદર્ભે પાલિકા સામે ભારે ઉહાપોહ સર્જાયો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 5 મહિનાથી શહેરની ગટરોના ગંદા પાણીનો ખાનગી માલિકીની બિનખેતી અને ખેતીલાયક જમીનમાં મનસ્વી રીતે નિકાલ કરાતો હોય સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણીના નિકાલના કારણે માલિકીની જગ્યા ગંદકીથી ગંધાઈ ઉઠી હોય રોગચાળાની દહેશત પણ વર્તાઈ રહી છે. આ મામલે પાલિકાના શાસકો સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગટરના ગંદા પાણીનો નિકાલ બંધ કરાતો નથી. પાલનપુરના માનસરોવર તળાવ નજીક આવેલ ખેતીની અને બિનખેતીની ખુલ્લી જગ્યામાં ઠલવાતા ગટરના ગંદા પાણીને રોકવા માટે સ્થાનિક અગ્રણી બચ્ચુભાઈ પઢિયારે માત્ર પાલિકા જ નહીં વડાપ્રધાનના કાર્યાલય સુધી લેખિત રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની ગટરોના ગંદા પાણીનો માનસરોવર તળાવમાં નિકાલ કરવામાં આવે છે. બીજી તરફ શહેરની અનેક સોસાયટીઓની ગટરોનો ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું હોય ભૂગર્ભ ગટર ઉભરાતા આ પાણી ખેતીની જમીનમાં પ્રસરી રહ્યું છે. છેલ્લા 5 મહિનાથી ગંદા પાણીના તળાવો ઉભરાતા સ્થાનિક રહીશોની નારાજગી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. 5 મહિનાથી આ ભૂગર્ભનું પાણી અહીંયા ભરેલું છે, ગંદુ પાણી અને આ અંતે ચોમાસાનું તો ફૂલ આખો એરિયા તળાવ કરતો બી અહીંયા વધારે પાણી ભરાઈ ગયું હતું. અને અમે આજે 5 મહિનાથી એક ધારું આ ગંદકી બધું એટલી બધી છોકરા બી બીમાર થઈ ગયા બિચારા ચોકીદારના અને બીજા બધાના રહેવાથી રહેતા હતા એ બી નાહી ગયા. મારા ભાડિયાત હતા ને એ બી નાહી ગયા મારી સોસાયટીમાંથી. હાલ કોઈ રહેતું નથી ચોકિયા સિવાય. અને એટલું ગંદુ પાણી છે કે આઈને કોઈ દેખે ને. મેં રજૂઆત કરી છે નરેન્દ્ર મોદીને, પછી વિજય રૂપાણીને, શંકરભાઈ ચૌધરીને, કલેક્ટરને,
ચીફ ઓફિસરને અને બેન પ્રમુખને બધાને મેં રજૂઆત કરીને હાલે એ જ પોઝિશનમાં મારે અહીંયા પાણી ભરેલું જ છે અને આજ સુધી એ કોઈ લોકો નિકાલ કરતા જ નહીં અને એટલી ગંદકી આવે છે કે કોઈ અહીંયા ઊભું રહેવું જ નથી સમજ્યા ને. અને બધા આઈને જો અહીંયા આઈને ઊભા રહે તો ખબર પડે કે આ કેવી પોઝિશન છે. અને ખેડૂતોના ઘઉં બહુ હાલ બધા ગટરમાં જ છે, 1 લાખ ગટરમાં હાલ બી પોઝિશન એ જ છે. ખેડૂતો બિચારા કોઈ આવતા જ નથી એમના ખેતરમાં, એટલી બધી ગંદકી છે. ખેતી કરવાનું બી બંધ કરી દીધું છે, ખેતર હાલ ખાલી જ પડ્યો છે. આ શક્તિનગર, કમાલપુરા, અમીરબાગ, બીજેશ્વર કોલોની, પછી શિવનગર અને લક્ષ્મીનગર અને દબાણોની જગ્યાઓમાંથી પાણી 24 કલાક રાત દિવસ આવે. અને એટલી બધી માછલીઓ કે માછલીઓ માટે રાત દિવસ બધા બાવરીને બધા રાત દિવસ અહીંયા આગળ માછલી માટે અમને હેરાન કરે છે. તળાવો ભરાયા છે? અરે તળાવ શું, તળાવ કરતો બી ઘણું ખરાબ છે. તમે દેખો તો એનો કોઈ નવાઈ નથી આમ, પણ એમને કોઈ લાજ શરમ તો છે જ નહીં. આ લોકો કોઈ દેખવા આવતા નથી કે આજ સુધી કરશન જોશીને બી મેં રજૂઆત કરી, 1 વખત નથી પણ 100 વખત મેં ફોન કર્યા ચીફ ઓફિસરને. આ તે બધા ના ના કોઈ આવ્યું જ નથી આજ સુધી. બસ કે આવીશું આવીશું કરે છે, પણ આજ સુધી કોઈ આવ્યું નથી. પાલનપુર નગરપાલિકાની પોતાની અણઆવડત અને ગેરવહીવટના કારણે આ જે ગટરનું ગંદુ પાણી લોકોના પ્રાઇવેટ ખેતરોમાં કે જગ્યાઓમાં વાળ્યું છે, વરસાદી પાણીના બાણા હેઠળ એમણે ગટરનું ભૂગર્ભનું પાણી જાહેરમાં નુકસાન થાય, રોગચાળો ફેલાય એ રીતે લોકોને હેરાનગતિ ઊભી થઈ છે. અને એ નગરપાલિકાની નિષ્ક્રિયતા છે, એ લોકો એમની સત્તાધીશો એમની જવાબદારીમાં ઉણા ઉતર્યા છે. તો આ બાબતે સત્તાધીશો પ્રોપરલી પોતાનું ધ્યાન બીજા બધા કામોમાંથી હટાવી અને આ પ્રોપર લગાવવામાં આવે તો એવું એના સ્થાનિકો ઈચ્છે છે. અહીંયા રોગચાળો ફેલાવાનો ભય છે. 12-14 લોકો અહીંયા કામદારો કે મજૂરો રહેતા હોય છે, એમના નાના નાના બાળકો છે, એ લોકોને બી રોગચાળાનો ભય રહે છે. આમાં ગંદા પાણીમાં અસંખ્ય જીવજંતુઓ, માછલીઓ એના કારણે પણ ગંદકીઓ પૂરી ફેલાય છે. અને ચોખ્ખું પાણી હોય તો કોઈને વાંધો ના હોય શકે નિકાલ માટે, પણ ગટરનું ગંદુ પાણી છે જેના કારણે સમસ્યા ઊભી થાય. બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક થરાદ શહેરની ભૂગર્ભ ગટરોનું દૂષિત પાણી પીપળિયા તળાવમાં ઠાલવવા સામે પણ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગટરનું દૂષિત પાણી તળાવમાં ઠાલવવાના મામલે થરાદ નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. બીજી બાજુ આ તળાવમાં ઠલવાતું ગંદુ પાણી ઓવરફ્લો થઈ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતું હોય સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે પીપળિયા તળાવ પાસે આવેલી મહાલક્ષ્મી સોસાયટી અને ગણેશ સોસાયટીના રહીશોએ ગત ગુરુવારે ના છૂટકે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને આ મામલે કોઈ પગલાં ના લેવાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પેપળિયા તળાવની અંદર ગટર વ્યવસ્થાનું જે પાણી જે બહાર ખેંચી નિકાલ કરવાનો હોય એ પાણી અત્યારે પેપળિયા તળાવમાં પાડવામાં આવ્યું છે અને જે પાણી અસહ્ય દુર્ગંધ છે જેના કારણે અમારી બંને સોસાયટીઓ અને આજુબાજુના ઘણો બધો વિસ્તાર છે આમાં આની અંદર ખૂબ જ પરેશાની છે. અને અત્યારે અને 24 કલાક પાણી સતત ચાલુ છે. આ પાણી અમે બંધ કરવા માટે જે અરજી આપી એની ચીફ ઓફિસર સાહેબ અને RI પટેલ સાહેબ આ બે જણે અમને બોંધરી પણ આપી હતી કે મેં 4-5 દિવસમાં કે અઠવાડિયામાં નિકાલ કર્યો. અત્યારે નગરપાલિકા તમને શું કહે? નગરપાલિકા રજૂઆત કરે છે. નગરપાલિકા એમ કહે છે કે આ તમે ગટર વ્યવસ્થા બોર્ડ છે એમને મળો. શું અત્યારે કોઈ અધિકારીઓ કર્મચારી હાજર છે? અધિકારી કર્મચારી કોઈ મળ્યા નથી. જે સામાન્ય નાના નાના કર્મચારીઓ ક્લાર્ક ને આવા મળ્યા એ લોકોએ કીધું કે અમારી તો કોઈ અત્યારે અમને ખબર નથી આમાં કોઈ થાય નહીં, પણ તમારી ઇન્વર્ટ કરેલી અરજી અમને. ઓકે, હવે તમે આગળ શું કરવાનો? હવે આગળ અમે લગભગ તો અમારા કોર્પોરેટર અજયભાઈ ઉજા સાથે આગળ વધી. બનાસકાંઠાના પૂરગ્રસ્ત ખેડૂતોમાં પૂર સહાયના મામલે હજુય ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ગત ગુરુવારે થરાદ તાલુકાના પૂર સહાયથી વંચિત ખેડૂતોએ પણ થરાદમાં સરકારી અધિકારીઓને ઘેરાવ કરી આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી હતી. થરાદ તાલુકાના ઘણા પૂરગ્રસ્ત ખેડૂતોને હજુ સુધી સહાય ના મળી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગુરુવારે થરાદ તાલુકા પંચાયતમાં આવેલા જમીન ધોવાણ વિભાગના અધિકારીઓને ખેડૂતોના રોષનો ભોગ બનવાની નોબત આવી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ અધિકારીઓને ઘેરી લીધા હતા અને જો પૂરગ્રસ્ત ખેડૂતોને સહાય નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચૂમકી પણ ઉચ્ચારી હતી. ધોવાણના પૈસા 30,000 પાકર આવ્યા, ધોવાણના અંતે આવ્યા. મારી મિસેસરે નામે છે, અમરતીબેન કાળા. એટલે 30 આવ્યા ધોવાણના કેમ ના આવ્યા? ઇસ્ટેટ બેંકમાં ખાતો છે મારે.
स्टेट बैंक में जाओ के हमें मामलादार में सीतारा मिला ये चाहे भाषा में हजम कर दी कि भाई तालुका में जाए थे हमें वहाँ आवा सब गुरुवारे थरात માં પૂર સહાયતે વંચિત ખેડૂતોએ જમીન ધોવાણ વિભાગના અધિકારીઓનો ઘેરાવ કર્યા બાદ ફરજ પરના અધિકારીઓએ ખેડૂતોના આક્ષેપો સંદર્ભે પૂરતી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જમીન ધોવાણના એ તો પૈસા તો જે તે ખાતામાં નખાઈ ગયા પણ જે ભૂલો આવો એને એકાઉન્ટની ને એ સુધારવાની કામગીરી ચાલે છે. જે જેના પૈસા બેંકવાળા રિટર્ન કરે છે એ લોકો લિસ્ટ પ્રમાણે અમને જિલ્લામાં આવી એનો સુધારા વધારા કરીને અમે રિટર્ન પાછા તાલુકામાં તાલુકાવાળા પાછા બેંકમાં મોકલી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થઈ ગયા બાદ હવે સરકારી અધિકારીઓની બદલી બઢતીનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર હસ્તકના એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓની પણ સામૂહિક બદલીઓ કરાઈ છે, જેમાં એસટી નિગમના પાલનપુર વિભાગના નવા વિભાગીય નિયામક તરીકે જેએચ સોલંકીને મુકાયા છે. ચૂંટણી પૂર્વે પાલનપુર ખાતેના વિભાગીય નિયામક કમલ હસનની અમદાવાદ સ્થિત મધ્યસ્થ યંત્રાલયમાં બદલી કરાઈ હતી. જોકે પાલનપુર ખાતેના વિભાગીય નિયામકનો ચાર્જ પણ કમલ હસન જ સંભાળી રહ્યા હતા, ત્યારે બદલીઓના નવા દોરમાં નિગમની અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરીમાં નાયબ મુખ્ય પરિવહન અને વાણિજ્યિક વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતા જેએચ સોલંકીને પાલનપુર ખાતે વિભાગીય નિયામક તરીકે મુકાયા છે, જ્યારે પાલનપુર ખાતેની વિભાગીય કચેરીમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ સગરની હિંમતનગર ખાતે ડેપો મેનેજર તરીકે બદલી કરી વલસાડ ખાતે લેબર ઓફિસર તરીકે ફરજ બજાવતા જીએમ ચોપડાને પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં લેબર ઓફિસર કમ મદદનીશ વહીવટી અધિકારી તરીકે મુકાયા છે. ડીસાના જાણીતા ટેક્સ એડવોકેટ શાંતિલાલ ઠક્કરના સુપુત્ર દર્શનનું આકસ્મિક અવસાન થયા બાદ દર્શન ઠક્કરની પુણ્યસ્મૃતિમાં છેલ્લા 10 વર્ષથી ડીસા ખાતે દર વર્ષે દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે આધ્યાત્મિક વ્યાખ્યાનમાળાનું આયોજન કરાય છે. ડીસા ખાતે આ વર્ષે પણ દર્શન વ્યાખ્યાનમાળાના 11મા મણકામાં 2 દિવસીય સત્સંગ અને પ્રાતઃકાલીન ધ્યાન સાધનાનું સુંદર આયોજન કરાયું છે. આવતીકાલ 30મી ડિસેમ્બરને શનિવાર તેમજ 31મી ડિસેમ્બરને રવિવાર એમ 2 દિવસ દરમિયાન ડીસાના જૂના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ રોટરી હોલ ખાતે યોજાનાર આ સત્સંગમાં પાટણ સ્થિત સમદર્શન કુટીરના અધિષ્ઠાતા બ્રહ્મનિષ્ઠ સંત પૂજ્ય દીદીમાં આભાનંદ સરસ્વતીજી બંને દિવસ સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન માન્ય સત્સંગ સુધા રેલાવી પરમાત્માની માનસ સાધના કરાવશે. દરમિયાન ચેતન્ય સ્વરૂપ ચિરંજીવી દર્શન ઠક્કરની પાવન સ્મૃતિમાં 31મી ડિસેમ્બરને રવિવારે સવારે ડીસાના રોટરી હોલ ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે. ત્યારે આ બંને કાર્યક્રમોની સફળતામાં સહભાગી બનવા દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ ઠક્કર અને રોટરી ક્લબ ઓફ ડીસાના પ્રમુખ નટ્યુભાઈ પટેલ દ્વારા નગરના સત્સંગ પ્રેમીઓ તેમજ રક્તદાતાઓને નમ્ર અનુરોધ કરાયો છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. થરાદ નજીકના વજેગઢ ગામનો શખ્સ પરવાના વગરની દેશી બનાવટી બંદૂક સાથે એલસીબી પોલીસના હાથે ઝડપાયો. ગુંદરી ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ગાડી સહિત 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ. ધાનેરાના વિવાદિત શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી દરમિયાન ગરમાગરમીના દ્રશ્યો વચ્ચે સાંજ સુધીમાં 30 દુકાનોની હરાજી સંપન્ન. 1.5 કરોડ જેટલી માતબર આવકથી છલકાઈ પાલિકાની તિજોરી. બનાસકાંઠાની નર્મદા યોજનાની નહેરોમાં આવતીકાલથી 10 દિવસ માટે પાણીનું વહેણ રહેશે બંધ. ડીસામાં બારદાન ના હોવાના બહાના હેઠળ ટેકાના ભાવે મગફળીનો તોલ બંધ કરી દેવાતા મનસ્વી નિર્ણયથી ખેડૂતો લાલઘૂમ. તો જોતો રહો બીકે ન્યૂઝ ચેનલ. नव वर्ष की पूर्व संध्या पर मौज मस्ती, गीत संगीत, नाच गाना और खाना पीना, वो भी अनलिमिटेड. ये सब कुछ आपको मिलेगा कीरी कंटेनर रिसोर्ट में. आइए हम बनाएंगे आपकी शाम को यादगार. रात 8:30 बजे से धूम धड़ाका, डीजे की धुन पर डांस मस्ती और नव वर्ष के आगमन पर शानदार आतिशबाजी. सीमित पास 28 दिसंबर तक पास बुक कराने पर सरप्राइज गिफ्ट भी. पास की प्राइजेस निम्न प्रकार. रिजोर्ट के लग्जरी कंटेनर रूम की प्राइजेस निम्न प्रकार. 9116549111 डीसा से 150 किलोमीटर दूरी पर. डीसा खाते अंधजन मंडल अहमदाबाद संचालित विकास डे केयर सेंटर अने पालनपुर खाते
લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાની એલસીબી પોલીસની ટીમ દ્વારા થરાદ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને આબાદ રીતે ઝડપી લઈ હથિયારોના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરવા ઊંડી તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તથા કુખ્યાત ગુનાખોરોને અંકુશમાં રાખવા કડક પગલાં લેવાની સૂચના આપતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જેએચ સિંધાવ તેમની ટીમ સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટના રાઉન્ડમાં હતા. તે દરમિયાન થરાદ નજીકના વજેગઢ પાટિયા પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને બોલાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. પોલીસની પૂછપરછ વખતે આ શખ્સે પોતે વજેગઢનો જ રહીશ ગોવિંદભાઈ મોહનભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ શખ્સની ઝડપી લેતા તેના પાસેથી કોઈપણ જાતના પાસ પરમિટ વગરની દેશી બનાવટની બંદૂક મળી આવતા પોલીસે 50,000 રૂપિયાની કિંમતની આ પિસ્તોલ સાથે તેની ધરપકડ કરી તેને થરાદ પોલીસના હવાલે કરતા થરાદ પોલીસે આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ શખ્સ દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી અને કેમ લાવ્યો તેની ઊંડી તપાસ હાથ ધરાઈ છે. 31 ડિસેમ્બર લગત જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શ્રી નીરજકુમાર બડગુજર સાહેબની સૂચના મુજબ કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું. તે દરમિયાન અમો તેમજ અમારી સાથેના પીએસઆઈ એચ કે સોલંકી અને અમારા સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમોને ખાનગી રાહે હકીકત મળેલી કે ગોવિંદભાઈ મોહનભાઈ ચૌહાણ કે જે વજેગઢ પાટિયા નજીક પોતાના ગામના પાટિયા નજીક પોતે એક પિસ્તોલ દેશી બનાવટની સાથે ફરી રહ્યા હોવાની હકીકત આધારે ત્યાં એમની પાસે પહોંચી અને એમને પકડી અને એમની અંગ ઝડતી કરતાં દેશી બનાવટની પિસ્તોલ મળી આવેલ છે, જે કિંમત રૂપિયા 50,000ની કબજે કરવામાં આવેલ છે. તેમજ તેમની તપાસ જે છે એમ એલસીબી દ્વારા હાલ ચલાવી રહ્યા છીએ અને રિમાન્ડ મેળવી અને આગળ આ ગુનાની અંદર બીજા કોણ કોણ માણસો સંડોવાયેલા છે અને હથિયાર ક્યાંથી લાવવામાં આવેલું છે અને બીજા કોઈ હથિયારો બીજાને જિલ્લામાં તેમજ અન્ય રાજ્યમાં આપણા તેમજ બીજા જિલ્લામાં એમને જો પ્રોવાઈડ કરવામાં આવ્યા હશે તે અંગેની તપાસ આગળ ચાલુ છે. આગામી રવિવારે ઈસવીસન 2017નું ખ્રિસ્તી વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય નવા વર્ષને આવકારવાના નામે 31ની પાર્ટીઓ મનાવવા દારૂની માંગ વધી ગઈ છે. બીજી બાજુ બનાસકાંઠામાં 31ની પાર્ટીઓ માટે દારૂનો જથ્થો આવતો અટકાવવા પોલીસ પણ સતર્ક બની ગઈ છે. ત્યારે બનાસકાંઠાની પાથાવાળા પોલીસે પણ ગુંદરી ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી લીધો છે. પાથાવાળા પોલીસે વાહન ચકાસણી ઝુંબેશ દરમિયાન આજે રાજસ્થાન તરફથી આવેલી ફોર્સ ટેમ્પો ટ્રાવેલ્સની ગાડીને આંતરી તલાસી લેતા આ ગાડીમાં સીટો નીચે બોક્સ બનાવી સંતાડેલો 1,44,600 રૂપિયાની કિંમતનો 492 બોટલ વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો. પાથાવાળા પોલીસે આ ઓપરેશન દરમિયાન દારૂ અને ગાડી સહિત કુલ 11,45,600 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં અકસ્માતોની હારમાળા વચ્ચે આજે ધાનેરા તાલુકાના ધાખા ગામ પાસે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં જીપમાં બેઠેલ 4 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. આ અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડીસા તાલુકાના ભીલડી પંથકમાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે ગત ગુરુવારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ટીમ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાતા વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ઉત્તર ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીની ટીમ દ્વારા ભીલડી ખાતેના નાયબ ઇજનેર કે આર ડાભીની આગેવાની હેઠળ ગુરુવારે વીજ જોડાણોની તપાસણી હાથ ધરવામાં આવી હતી. ભીલડી પંથકમાં વીજ કંપનીની 5 ટીમો દ્વારા અલગ અલગ સ્થળે વીજ કનેક્શનોની તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેતીવાડીના 23 અને ઘર વપરાશના 9 મળી કુલ 32 વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાતા વીજ કંપની દ્વારા અંદાજે 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભીલડી પંથકમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. આવી સ્થિતિમાં વીજ કંપનીની કડક કાર્યવાહીથી ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ વોલ્ટ મળતા નથી ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ભૂગર્ભ તળ ઊંડા જવાના કારણે વધુ લોડ વધારો લેતી મોટરના ચેકિંગના બહાને આડધડ દંડ આપવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ભીલડી પંથકમાં 10 કલાકના બદલે હાલ માત્ર 8 કલાક જ વીજ પુરવઠો અપાય છે, તેમ છતાં વીજ ચોરીના નામે તપાસ હાથ ધરાતા ખેડૂત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડીસામાં વસતા વાલ્મીકી સમાજે પણ ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ સામે મોરચો માંડ્યો છે. ગત ગુરુવારે વાલ્મીકી સમાજે ડીસાના સરદાર બાગથી સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી સલમાન ખાન વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું હતું. ફિલ્મ સ્ટાર સલમાન ખાને વાલ્મીકી સમાજ માટે કરેલા અપમાનજનક નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ડીસાના વાલ્મીકી સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. વાલ્મીકી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સલમાન ખાને વાલ્મીકી સમાજ વિરુદ્ધ બોલેલા અપશબ્દોના અમે સખત વિરોધ કરીએ છીએ અને આ મામલે સલમાન ખાન માફી નહીં માંગે તો અમે જિલ્લામાં તેની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. આ આવેદન પત્ર મારફતે કે જો સલમાન ખાન અમારો આ ટીવી મીડિયા મારફતે અથવા તો કોઈ પણ જગ્યાએ જાહેરાત કરશે કે અમે વાલ્મીક સમાજની માફી માંગે છે અને તે બદલ હું દુઃખ વ્યક્ત કરી છે, જો એ નહીં માફી માંગે તો ડીસાની કોઈ પણ ટોકીજમાં કે જિલ્લામાં ક્યાંય પણ સલમાન ખાનનું પિક્ચર હશે ત્યાં અમે એને નહીં પ્રસારણ થવા દઈએ, એને એની સામે સખત કરે. ભારત માતા કી. બનાસકાંઠાના ધાનેરા ખાતે પાલિકા દ્વારા નવનિર્મિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી આજે ગરમાગરમીના દ્રશ્ય વચ્ચે સંપન્ન થઈ હતી. ધાનેરા ખાતે સ્થાનિક નગરપાલિકા દ્વારા બંધાયેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શોપિંગ સેન્ટરની 138 દુકાનોની હરાજી માટે કોર્ટની મંજૂરી મળી ગયા બાદ આજે આ દુકાનોની જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છેલ્લા 5 વર્ષથી આ શોપિંગ વિવાદમાં સપડાયું હતું, જોકે ધાનેરા નગરપાલિકાના સત્તાધીશોએ આ શોપિંગની હરાજી માટે આજે 29 ડિસેમ્બરની તારીખ જાહેર કરતા જ ધાનેરાના 2 અરજદારોએ ગુજરાત વડી અદાલતમાં રીટ પિટિશન દાખલ કરી હતી, પરંતુ ગત ગુરુવારે આ કેસની સુનાવણી હાથ ધરી કોર્ટે નગરપાલિકાને તરફેણમાં ચુકાદો આપી દેતા આજે નિયત સમય પ્રમાણે આ શોપિંગની હરાજી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. 138 દુકાન ધરાવતા 3 માળના આ શોપિંગ સેન્ટરને ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી, પાલિકા પ્રમુખ આશાબેન પટેલ તેમજ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની હાજરીમાં ડિપોઝિટ ભરનાર તમામ અરજદારોની ઉપસ્થિતિ વચ્ચે હરાજી શરૂ કરાઈ હતી. શરૂઆતમાં 1 નંબરની દુકાનની ખરીદી માટે 62 લાખની બોલી બોલાઈ હતી, જ્યારે 3 નંબરની દુકાન સૌથી મોંઘી એટલે કે 68 લાખમાં વેચાઈ હતી. આ દુકાનોની હરાજી દરમિયાન વિવાદ પણ સર્જાયા હતા. એક તબક્કે ધાનેરા પાલિકાના કોંગ્રેસના સભ્ય બળવંતભાઈ બારોટ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ જગદીશભાઈ ઠક્કર આમને સામને આવી જતા ગરમાગરમી સર્જાઈ હતી અને નગરપાલિકા પ્રમુખને પણ ઝપાઝપીનો સામનો કરવો પડ્યો હતો. હરાજી પ્રક્રિયામાં કેટલાક ભાડુઆત લોકોની ઓળખ થતા ફરી મામલો બિચકાયો હતો અને જાહેરમાં લોકો પણ આમને સામે આવી ગયા હતા, જોકે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. We'll be right back.
સવારે હરાજી શરૂ થયા બાદ સાંજે 5 વાગ્યા સુધીમાં 30 જેટલી દુકાનોની હરાજી સંપન્ન થઈ હતી. આ હરાજી પ્રક્રિયામાં કુલ 600 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ હરાજીમાં 1.5 કરોડ રૂપિયા જેટલી આવક થતાં ધાનેરા નગરપાલિકાની તિજોરી આજે પહેલા જ દિવસે છલકાઈ ગઈ હતી. હવે ફરી સમજીએ વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની નર્મદા યોજનાની નહેરોમાં આવતીકાલથી 10 દિવસ માટે પાણીનું વહેણ રહેશે બંધ. ડીસામાં બારદાન ના હોવાના બહાના હેઠળ ટેકાના ભાવે મગફળીનો તોલ બંધ કરી દેવાતા મનસ્વી નિર્ણયથી ખેડૂતો લાલઘૂમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દાન પુણ્યનો તહેવાર ગણાતા ઉત્તરાયણના તહેવાર પૂર્વે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં અબોલ જીવો માટે સેવા કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ડીસાની કૃષ્ણનગર સોસાયટીના ભાગ 2માં કાર્યરત મહિલા મંડળની બહેનો પણ ઉત્તરાયણ પૂર્વે અબોલ સ્વાનો માટે લસપસતા લાડુ તૈયાર કરવાના સેવા કાર્યમાં જોતરાઈ ગઈ છે. આ સોસાયટીની બહેનો ફાળો એકત્ર કરી વિવિધ સામગ્રી ખરીદી અબોલ સ્વાનો માટે લાડુ તૈયાર કરી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ મહિલાઓ અબોલ સ્વાનોને લાડુ પીરસી પુણ્ય ઉપાર્જન કરશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય અને શાખા પ્રશાખા નહેરોને પૂર હોનારત દરમિયાન ભારે નુકસાન થતાં આ ક્ષતિગ્રસ્ત નહેરોના સમારકામ માટે ગત 25 ડિસેમ્બરથી નર્મદા યોજનાની નહેરોમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે પાણી બંધ કરવાના નિર્ણય સામે ખેડૂતોમાં ભારે ઉહાપો સર્જાતા અને રાજકીય અગ્રણીઓએ પણ રવિ પાકોને સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાની અપીલ કરતા પાણી બંધ કરવાના નિર્ણયને 5 દિવસ પાછો ઠેલી હવે આવતીકાલ 30 ડિસેમ્બરથી પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી મુખ્ય નર્મદા કેનાલ સહિત અન્ય કેનાલોમાં 10 દિવસ માટે પાણીનું વહેણ બંધ રહેશે. ખેડૂતોની જીવાદોરી ગણાતી મુખ્ય નર્મદા કેનાલમાં કાંકરેજના ખારિયા ગામ નજીક સમારકામ હાથ ધરવા માટે કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો હોય, થરાદ, વાવ, સુઈગામ અને ભાભા તાલુકાના ગામડાઓના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા વેઠવી પડશે. નર્મદાની મુખ્ય નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતો તથા પશુપાલકો તેમજ શહેરી વિસ્તારમાં રહેતા લોકોને પણ પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે 10 દિવસ બાદ નર્મદા કેનાલમાં પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને લોકોને રાહત થઈ જશે તેવું નર્મદા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. 10 દિવસ પાણીનો પુરવઠો ફરવાશે. 4 નવા સ્ટ્રક્ચર માટે ડાયવર્ઝન કરવાના થતા હોય તેના માટે 10 દિવસ પાણીનો પુરવઠો ફરવાશે, એટલી વિગત નર્મદા નિગમ દ્વારા આપવામાં આવે છે. આમાં સાહેબ, કદાચ આટલી બધી કેનાલો બંધ થાય છે તો ઘણા બધા ખેડૂતોને અને થરાદ શહેરને પણ પાણી બંધ રહેશે, એના માટે કોઈ વ્યવસ્થા નહીં, કોઈ વિકલ્પ રાખ્યો ખરી આપ? આ જે 4 નવા સ્ટ્રક્ચર આવતા ચોમાસા પહેલાં પૂરા કરવાના હોય એના માટે નર્મદા નિગમ દ્વારા ડાયવર્ઝન હાલમાં ઉભા કરવામાં આવે છે, પણ ડાયવર્ઝનના કનેક્શન આપવા માટે પણ 10 દિવસનો સમય તો પાણી પુરવઠો બંધ કરવો પડે.
ડીસા પંથકના કોલ્ડ સ્ટોરેજોમાં સંગ્રહાયેલા બટાટા કોલ્ડ સ્ટોરેજનું ભાડું ભરી 7 દિવસમાં જ પરત લઈ જવાની કોલ્ડ સ્ટોરેજ સંચાલકોની નોટિસથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ બટાકાના પોષણક્ષમ ભાવ મળતા નથી, જેથી ખેડૂતો બટાકા વેચી શકે તેમ નથી અને કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ 7 દિવસમાં જ ભાડું જમા કરાવી બટાટા પરત લઈ જવાની નોટિસો આપી દેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. હાલ 1 રૂપિયે કિલોના ભાવથી બટાકા વેચાઈ રહ્યા હોય ઘણા ખેડૂતો બટાકા રોડ પર ફેંકવા મજબૂર બન્યા છે, જે ખેડૂતોની કપરી હાલતનો ચિતાર રજૂ કરી જાય છે. આ એરિયા માલગઢ ગામમાં આવેલું છે અને અહીંયા આજુબાજુમાં બહુ બધા કોલ્ડ સ્ટોરેજ પણ આવેલા છે અને બાજુમાં પરબડી મીરાબેન સોનાજી પરમાર એમએસપી પરબડી પ્રાશાળા, જેમાં 500 થી 600 છોકરાઓ શિક્ષણ લઈ રહ્યા છે અને સ્ટોરમાં ભાવ ના હોવાના કારણે સડી ગયેલા બટાકા બધા અહીંયા આવી નાખી જાય છે, જેના કારણે સ્કૂલમાં છોકરાઓને બહુ તકલીફ પડે છે, જેની દુર્ગંધ એવી આવે છે કોઈ બેસી શકતું નથી ને રખડાવું ઢોરો આખલા અને ગાયો એમનો પણ ત્રાસ વધી ગયો છે, જેના કારણે અમે આગળ પણ એ વાત ઉપર અરજી કરેલી પણ એનો કોઈ નિર્ણય લેવાયો નથી અને અત્યારે કલેક્ટરને આવેદન મુજબ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારા ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે. પરબડી ક્રાંતિનગરની બાજુમાં રહું છું, તો શાળા આવેલી છે તો સ્ટોરવાળા બધા બટાકા અહીંયા નાખે છે. કલેક્ટરના આદેશ હોવા છતાં કે અહીંયા બટાકા કોઈએ નાખવા નહીં, ખુલ્લામાં કોઈએ બટાકા નાખવા નહીં, છતાં સ્ટોરવાળાએ કશું કોઈનું સાંભળતા નથી. અહીંયા ગ્રામજનો પણ તકલીફમાં છે કે અહીંયા દુર્ગંધ ફેલાય છે એવી પરિસ્થિતિ છે. અહીંયા ચાલુ શાળા છે, આખલા પણ અંદર વળી જાય છે, છોકરાઓ પણ આવવા જવા માટે તકલીફ પડે છે, સાહેબને પણ તકલીફ પડે, છોકરોને મૂકવા ઉપર છે લેવા ઉપડે છે એવી તકલીફ સાહેબોને પણ છે. ખેડૂતલક્ષી અભિગમને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોને સધિયારો પૂરો પાડવા માટે ગત લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે. જોકે રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયનો નફાખોર લોકો અને મળતિયાઓ બે હાથે ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકાર દ્વારા વિવિધ સ્થળે ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે, પરંતુ ખરીદ કેન્દ્રોમાં પણ ડીસા પંથકના ખેડૂતોને અન્યાય કરાયો છે. બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા 3-3 કેન્દ્રો શરૂ કરાયા છે, જ્યારે મગફળીનો સૌથી વધુ વાવેતર વિસ્તાર ધરાવતા ડીસા વિસ્તારમાં માત્ર 1 જ કેન્દ્ર કાર્યરત કરાયું છે. ડીસા તાલુકા સંઘ દ્વારા કાર્યરત આ કેન્દ્રમાં પણ સાચા ખેડૂતોનો કોઈ જ ભાવ પૂછાતો નથી અને ખેડૂતોના નામે સંગ્રહખોર વેપારીઓની મગફળી વેચાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હાલ ડીસા ખાતે ગન બજાર સંકુલમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરતું ખરીદ કેન્દ્ર કાર્યરત છે, પરંતુ આ કેન્દ્ર પર મગફળી વેચવા આવતા ખેડૂતોને ધક્કે ચડાવી વેપારીઓની મગફળી ટેકાના ભાવે ખરીદાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની મગફળી ખરીદવામાં ગલ્લા તલ્લા કરાતા હોય ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો આખો દિવસ તેમનો નંબર આવવાની રાહ જોઈ થાકી જાય તો પણ તેમનો માલ ખરીદાતો નથી, જેથી કેટલાક ખેડૂતોને ના છૂટકે તેમનો માલ પરત લઈ જવાની ફરજ પડી રહી છે. આવા દ્રશ્યો રોજિંદા બની જતા ખેડૂતો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આચરાતી મનમાનીથી વ્યથિત ખેડૂતો આ કેન્દ્ર પર વેપારીઓ તેમજ તાલુકા સંઘના હોદ્દેદારોના મળતિયા ખેડૂતોની મગફળી ઠેકાણે પાડવા માટે સાચા અસરગ્રસ્ત ખેડૂતોને ઇરાદાપૂર્વક હેરાન કરી ખેડૂતોના નામે મળતિયાઓની મગફળીની બોરીઓનું બરોબર ટેકાના ભાવે વેચાણ થઈ જતું હોવાના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ આ ખરીદ કેન્દ્ર પર હાલ બારદાન ના હોવાના બહાને મગફળીનું વજન કરાતો કાંટો પણ બંધ કરી દેવાતા મગફળીનો જથ્થો ભરેલા ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે અને મગફળી વેચવા આવતા ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. બારદાન ના હોવાના બહાને મગફળીની ખરીદી બંધ કરી દેવાતા અકળાયેલા ખેડૂતોએ તેમનો રોષ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ ઠાલવ્યો હતો. તમે મગફળીના ટેકાના ભાવે હાલવા આવેલો છો, તમારે મગફળી કેટલા દિવસથી આવ્યા છો અને તમારે અત્યાર સુધી કેમ બેઠા છો? અમે સાહેબ ઉતાર આવેલા 2 મહિના છે. 955 નંબર હતો જે ટોકન નંબર, એમાં કોઈ ટોકન આવતા નથી અને અમારા જે પાછળના 1500 નંબરવાળાના હતા ને એમની મગફળી તોડાઈ ગઈ છે. હું મિલી ભગતથી માલ તોડાય છે અને સરકાર ભાજપ સરકાર એમ કહેતી હતી કે ખેડૂતને ટેકાના ભાવ બચાવશે, એના કરતાં ખેડૂતને કોઈ ફાયદો નથી. હજી આ દાડા સુધી કોઈ ખેડૂતને ફાયદો મળ્યો નથી. ડાયરેક્ટ એના મળતીનો નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ એમ કહે છે કે ઉદ્યોગપતિને હાસે છે અને ખેડૂતની પાસે રાઈડ વાત કરી હતી, કોઈ ખેડૂતને હજી જ ન્યાય મળ્યો નથી પૂરતો. ભાડી નથી
કેટલા દિવસથી તમે અહીંયા આવેલા? હું લગભગ એક મહિનાથી આવું છું, એક મહિનાથી દરરોજ હું આવું છું. મારી પોતાની મગફળી છે, ઉતાર આવેલા બે મહિના છે, હજી એક દોણો નથી લીધો બોરીનો. 70 બોરી ઘરની મગફળી છે. હવે જોઈએ આજના ગરબચાના ભાવ. ગંજબજારમાં આજે એરંડાના ભાવ 835-845 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 663-672, ઘઉંના 320-355, બાજરીના 240-270, ગવાના 695-772, અડદના 750-787, રાજગરાના 755-818, મગફળીના 650-772 તેમજ કપાસના ભાવ 1001-1026 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 283 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 947, ઘઉંની 29, બાજરીની 429, ગવાની 145, અડદની 10, રાજગરાની 99, મગફળીની 2470 બોરી તેમજ કપાસની 80 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે થોડી નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,150 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 39,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 38,950 રૂપિયા રહ્યો હતો. સમાચારાત્મક મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પસંદગી પામેલા બનાસકાંઠાના એકમાત્ર પ્રધાન પરબતભાઈ પટેલને ખાતાની કરાઈ ફાળવણી. પરબતભાઈ પટેલને સોંપાઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગની જવાબદારી. થરાદ નજીકના વજેગઢ ગામનો શખ્સ પરવાના વગરની દેશી બનાવટી બંદૂક સાથે એલસીબી પોલીસના હાથે ઝડપાયો. ગુંદરી ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ગાડી સહિત 11,00,000થી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ. ધાનેરાના વિવાદિત શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી દરમિયાન ગરમાગરમીના દ્રશ્યો વચ્ચે સાંજ સુધીમાં 30 દુકાનોની હરાજી સંપન્ન. 1.5 કરોડ જેટલી માતબર આવકથી છલકાઈ પાલિકાની તિજોરી. બનાસકાંઠાની નર્મદા યોજનાની નહેરોમાં આવતીકાલથી 10 દિવસ માટે પાણીનું વહેણ રહેશે બંધ. ડીસામાં બારદાન ના હોવાના બહાના હેઠળ ટેકાના ભાવે મગફળીનો તોલ બંધ કરી દેવાતા મનસ્વી નિર્ણયથી ખેડૂતો લાલઘુમ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.